અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીમાંથી. બોડેલીની પબ્લિક હોસ્પિટલ ખાતે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું. બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કોંગ્રેસના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું. આ તબક્કે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સંગ્રામભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી. અને અમે સૌ કોંગ્રેસના તમામ આગેવાનો આદરણીય સુખરામ રાઠવા સાહેબ, અમારા કાર્યકારી પ્રમુખ શ્રી શશીભાઈ જગાભાઈ, યુવા પ્રમુખ, મહિલા પ્રમુખ અને સૌ એના આગેવાનો ભેગા થઈને આજે અમે બોડેલી પબ્લિક હોસ્પિટલમાં આવ્યા છે. અમારા એના જે લીડર્સ છે તેમાં મુનાબેન અને જવનિકાબેન, તે લોકોએ હોસ્પિટલમાં સંપર્ક કર્યો અને ખરેખર આ હોસ્પિટલમાં જોઈને આજે એવું લાગે છે ગ્રામ્ય વિસ્તારમાં અહીંનું જે મેનેજમેન્ટ છે તે લોકોએ બહુ જ સારી કામગીરી છે. અહીંના જે દાનકર્તા લોકો છે તે લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે આવું સરસ હોસ્પિટલની અંદર મેનેજમેન્ટથી સારા પેશન્ટોને બદલી શકીએ છીએ અને મદદ થઈ શકે છે. અમારા માટે રાજીવ ગાંધીજી અમર છે અને રાજીવ ગાંધી આજે પણ તેમની ક્રાંતિ આજે ચાલુ છે. અમારા આજે રાજીવ ગાંધીજીને અમે ખરેખર સન્માન કરે છે અને અમે એમને યાદ કરે છે અને અમારા જીવનમાં તેઓ અમર છે.